અને 3 બાય 4 4 y ને કરતા બનાવો તો તેના આ સાઈડ આવશે એટલે ઇન્વર્સ બની જશે અને 3 બાય 4 તો y બરાબર શું આવશે tan ઇન્વર્સ 3 બાય 4 અને y બરાબર આપણે જેના બરાબર કર્યું તો cos ઇન્વર્સ તો cos ઇન્વર્સ ને પણ મેં y tan ઇન્વર્સ માં આ રીતે ચેન્જ કરી લે ચલો ત્રીજો વિધેય છે tan ઇન્વર્સ તો એને ચેન્જ કરવાની જરૂર છે નહીં કારણ કે tan ઇન્વર્સ માં છે અને આપણી પાસે tan ઇન્વર્સ નો તો ફોર્મ્યુલા છે અને એને કે ચેન્જ કરવાની જરૂર છે નહીં જેને જેને ચેન્જ કરવાનો હતો એને બી કરી નાખ્યું ધારો કે લઈને બરાબર ચલો હવે એ છે એ L H S बराबर साइन इन्वर्स प्लस कॉस इन्वर्स प्लस टेन इन्वर्स तो साइन इन्वर्स बराबर मतलब टेन इन्वर्स में सम कर लो टेन इन्वर्स बार ना छेद में पांच टेन इन्वर्स बार ना छेद में पांच प्लस कॉस इन्वर्स बराबर मतलब सम कर लो टेन इन्वर्स डी बाय फोर टेन इन्वर्स 3 by 4 અને આ ટેન ઇન્વર્સ તમને રાખવા પડશે આપણે ચલો 3 ટેન ઇન્વર્સ આપણે પ્લસ માં આપેલા છે અને પ્લસ માં 3 ટેન ઇન્વર્સ આપણે આપેલા હોય તો આપણી પાસે ફોર્મ્યુલા નથી ઈ ફોર્મ્યુલા છે પણ એ ગુજ કે કે જી માટે ઉપયોગ થશે જે આપણે ચેપ્ટર પૂરું થશે ત્યારે જોશું બરાબર અત્યારે આપણી પાસે બે ટેન ઇન્વર્સ પ્લસ માં અથવા માઇનસ માં હોય તો ફોર્મ્યુલા છે આપણી પાસે બરાબર અને આપણે તો અહીંયા ટેન ઇન્વર્સ 3 આપેલા છે તો શું કરશું કઈ નહીં પેલા બે ટેન ઇન્વર્સ લઈ લો કોઈ પણ પેલા બે તો ચાલે બીજો ત્રીજો લ્યો તો પણ ચાલે અને પેલો અને ત્રીજો લ્યો તો પણ ચાલે બરાબર કોઈ પણ બે ટેન ઇન્વર્સ લઈ એનો ફોર્મ્યુલા એપ્લાય કરી અને આગળ વધી શકો છો ચલો હું પેલા બે લઉં છું પેલો ટેન અને બીજો ટેન ચલો જોઈએ શું થાય એના માટે તમારે જોવું પડશે કે x અને y નો ગુણાકાર શું થાય x છે આપણી પાસે 12 ના છેદમાં 5 અને y છે આપણી પાસે 3 ના છેદમાં 4 ચલો 4 તેરી 12 9 ના છેદમાં 5 ગ્રેટર ધેન 1 ग्रेटर देन 1 હોય તો ફોર્મ્યુલા શું છે પાઈ પ્લસ ટેન ઇન્વર્સ છે જો લેસ ધેન 1 હોય તો ડાયરેક્ટ ટેન ઇન્વર્સ ફોર્મ્યુલા છે ગ્રેટર ધેન 1 હોય તો પાઈ પ્લસ કરીને ટેન ઇન્વર્સ ફોર્મ્યુલા છે ચલો બંનેનો ગુણાકાર x નો ગુણાકાર ગ્રેટર ધેન 1 હોવાથી પાઈ પ્લસ ટેન ઇન્વર્સ x પ્લસ y છેદમાં 1 માઈનસ x ઇન્ટુ y पाई प्लस टेन इन्वर्स बारचोक 48 पांच तेरी 15 आना छेद तो नाना छेद सरखा होवा थी लॉकिस नहीं कारण के बने ना छेद सरखा होवा थी कैंसिल थे जैसे बराबर अर्थात उन छेद सरखा होवा थी लॉकिस नहीं अनुच्छेद बारचोक 48 पांच तेरी 15 पांचोक 20 देखो लॉकिस नहीं चलो पांचोक 20 20 का 20 माइनस पांच तेरी 36 એના છેદ પણ સરખા છે અક્ષના છેદ સાથે એટલે બંનેના છેદ સરખા હોવાથી કે છેદ થશે કેન્સલ બરાબર ચલો જોઈએ પાઈ પ્લસ ટેન ઇન્વર્સ 48 અને 15 કેટલા થશે 63 22 માંથી 16 જશે તો માઈનસ 16 ચલો જોઈએ હવે શું થાય છે ઇઝ ઇક્વલ ટુ પાઈ સોરી આપણે પ્લસ તો લખતા ભૂલી ગયા ઉપર ઉપર આ બંનેનું ટેનનું ફોર્મ્યુલા અપ્લાય કર્યું પાઈ પ્લસ ટેન ઇન્વર્સ આ ટેન ઇન્વર્સ તો જોડે આવશે જ ને ટેન ઇન્વર્સ 63 ના છેદમાં 16 પ્લસ ટેન ઇન્વર્સ 63 ના છેદમાં 16 પ્લસ ટેન ઇન્વર્સ 63 ના છેદમાં 16 ચલો હવે જોઈએ શું મળે પાઈ પ્લસ ચલો ટેન ઇન્વર્સ ની અંદર માઇનસ નિશાન છે ટેન ઇન્વર્સ ની અંદર શું છે માઇનસ નિશાન તો વિરોધી સંખ્યા માટેનો ફોર્મ્યુલા યાદ કરો ક્યાં ક્યાં વિધેયમાંથી માઇનસ નીકળે તો શું થાય साइन इन्वर्स में थी माइनस निकले तो खाली माइनस साइन इन्वर्स कॉस इन्वर्स में थी माइनस बार निकले तो पाई माइनस कॉस इन्वर्स इवन इधर टेन इन्वर्स में थी माइनस बार निकले तो सुधर से माइनस टेन इन्वर्स पाई साथ में माइनस बार निकले से नहीं तो टेन इन्वर्स विदेश से मान थी माइनस अंदर संख्या हो विरोधी संख्या हो तो बार निकले तो सुधर से माइनस टेन इन्वर्स त्रिशत ना छेद में सो प्लस પાછળ શું આપેલું છે આપણે tan ઇન્વર્સ 63 ના છેદમાં 100 ચલો આ તો માઇનસ અને પ્લસ બંને વસ્તુ કેન્સલ તો આપણી પાસે શું આવ્યું પાઈ તો એ આપણે શું છે r h s બરાબર આ રીતે કોઈ પણ દાખલો તમે સોલ્વ કરી શકો છો imp દાખલા છે જો બહુ વધારે મોટી રકમ હશે તો 3 ગુણમાં જો નાની રકમ આપેલી હશે તો બહુ 2 ગુણમાં બરાબર
આઈએમપી દાખલાઓ છે ઘણા જો એકદમ ઈઝી દાખલાઓ છે બરાબર કોઈ પણ ના આવશે તમારે ત્રિપુટી યાદ હોવી જોઈએ પાયથાગોરસનું સૂત્ર યાદ હોવું જોઈએ તો તમે આરામથી દાખલા ગણી શકશો અને આઈએમપી દાખલા છે જો મોટી રકમ આપેલી હોય તો ત્રણ ગુણમાં અને જો બે નાની રકમ આપેલી હોય ને લેચેસ બરાબર આ રચે સાબિત કરવાનું હોય તો બે ગુણમાં દાખલાઓ પૂછાશે બરાબર તો શું કરવાનું હજી એક વાર રિપીટ કરી દઉં જે મોટું હોય એ લઈ લો પહેલા એલએચએસ મોટું હોય તો એલએચએસ લો મોટું આરએચએસ હોય તો પેલા આરએચએસ લો બરાબર છે અહીંયા મોટું એલએચએસ છે તમે એલએચએસ લીધું આપણી પાસે સાઈન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સ ના ફોર્મ્યુલા નથી પ્લસ વાળા ફોર્મ્યુલા છે ને તો શું કરશું બધાને ટેન ઇન્વર્સ માં ચેન્જ કરી નાખશું ટેન ઇન્વર્સ માં કન્વર્ટ કરી નાખશું એટલે આપણે આરામથી ટેન ઇન્વર્સ ના ફોર્મ્યુલા નો ઉપયોગ કરી અને આરએચએસ સુધી પહોંચી જશું તો સાઈન ઇન્વર્સ ના બરાબર x થઈ ગયું સાઈન ઇન્વર્સ બરાબર આ સાઈડ થી આ સાઈન થઈ ગયું સાઈન માંથી ટેન કેવી રીતે મેળવવું પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને x ને કરતા બનાવો એટલે ટેન આ સાઈડ જશે એટલે ટેન ઇન્વર્સ થી કારણ કે x બાય મેળવી બંનેને સાઈન ઇન્વર્સ માંથી ટેન ઇન્વર્સ માં આપણે ફેરવા એ મૂકી ટેન ઇન્વર્સ ના ફોર્મ્યુલા અપ્લાય કરીને પણ આ વસ્તુ ધ્યાન રાખજો શું જ્યારે ટેન ઇન્વર્સ ના ફોર્મ્યુલા અપ્લાય કરો પ્લસ વાળા માઈનસ વાળા એક જ ફોર્મ્યુલા છે બરાબર પણ પ્લસ વાળા જ્યારે ફોર્મ્યુલા અપ્લાય કરો ત્યારે x y નો ગુણાકાર કરવાનું ભૂલવાનું નહીં xy નો ગુણાકાર કરતા જે મળે જો ગ્રેટર ધેન 1 હોય તો y પ્લસ ટેન ઇન્વર્સ જો લેસ ધેન 1 હોય તો ખાલી ટેન ઇન્વર્સ અને ઇક્વલ ટુ 1 હોય તો બંને બરાબર શું કાશે ડાયરેક્ટ પાઈ બાય 2 બરાબર આ વસ્તુ ધ્યાન રાખજો જો તમે આને ભૂલી ગયા અને ડાયરેક્ટ ટેન ઇન્વર્સ ની ફોર્મ્યુલા અપ્લાય કર્યું તો પાઈ નહીં મળે પાઈ નહીં મળે તો તમે આરએચએસ સુધી પહોંચી શકશો નહીં એટલે ખાસ ધ્યાન રાખજો xy નો ગુણાકાર કરવાનું ભૂલવાનું નહીં xy નો ગુણાકાર કરી પછી ફોર્મ્યુલા અપ્લાય કરી અને આગળ વધશો તો તમને આરામથી આરએચએસ મળી જશે બરાબર હવે આ ટાઈપના બધા દાખલાઓ થઈ જશે એવું મને લાગે છે એટલે આજે સ્વાધ્યાય 2 ના જે આ ટાઈપના દાખલાઓ છે હોમવર્કમાં છે જે હું છેલ્લે લખાવી દઈશ બરાબર ચલો આગળ જોઈએ નોંધ
प्रमाणे કે આગળ ત્રીજા ચેપ્ટરના ફોર્મ્યુલા પ્રમાણે આપણે x બરાબર sin θ cos θ tan θ sec θ જે પણ ભાગ પડે ધારીએ ને આગળ વધશે એટલે આપણે દાખલો થઈ જશે પણ અહીંયા cos x અને sin x સ્વરૂપમાં x આપેલું છે x આપેલું તો છે પણ sin x અને cos x સ્વરૂપમાં આપેલું છે તો હું ધારી નહીં શકું તો શું કરવું પડશે ડાયરેક્ટ સ્વરૂપ આપવો પડશે આ ઉદાહરણ આપણે કરી ગયા છે એ દાખલો કેવો હતો cos x - sin x છેદમાં cos x plus sin x બરાબર છે આના નથી કે ફોર્મ્યુલા cos અને sin જોડે હોય ને એવા કે ફોર્મ્યુલા ત્રીજા ચેપ્ટરમાં નથી તો શું કરશું તને tan x માં મને ફેરવું તો કેવી રીતે તો કે cos x વડે ભાગીએ અને cos x વડે ભાગો બધાને અંશ ને cos વડે ભાગો અને છેદ ને cos વડે ભાગો પછી સેપરેટ આપી દો એટલે tan x માં કન્વર્ટ થઈ જશે tan x માં કન્વર્ટ થઈ જશે પછી tan x સાથે ઘણા બધા ફોર્મ્યુલા આપણી પાસે છે બરાબર પણ અહીંયા ખાલી cos અને ખાલી sin હતું અહીંયા જોડે a છે b છે તો શું કરીશ તો કઈ નહીં જે છે એમ જ કરી શકાશે શું કરી શકાશે તો કે b ને પણ અથવા b ને અથવા a ને બરાબર છે જેમ cos વડે ભાગશું આપણે અંશ અને છેદ એટલે તો ખબર પડી કે આપણે cos વડે ભાગવું જ પડશે તો જ tan માં ફેર હશે જો sin ના છેદમાં cos હશે તો જ tan x બનશે તો જ tan x ના ફોર્મ્યુલા મૂકી શકાશે બરાબર એટલે પાકું થઈ ગયું કે cos વડે ભાગવાનું તો છે જ પણ cos વડે ભાગશું પણ જોડે b અને a પણ છે તો b વડે ભાગશું કે a વડે તો કોઈ પણ જોડે ભાગો જવાબમાં કઈ ફેર પડશે નહીં બરાબર અહીંયા મારે tan બનાવવું છે તો હું b cos વડે ભાગી નાખું તો b b ઉડી જાય sin ના છેદમાં cos એટલે tan બની જાય બરાબર એટલે હું શું લખીશ અહીંયા અંશ અને છેદ ને અંશ અને છેદ ને b cos x not equal to 0 વડે ભાગ ચલો જોઈએ ભાગી તો શું મળે tan ઇન્વર્સ ચલો a cos x ને cos x વડે ભાગ b cos x વડે તો આવું કઈક મળ્યું b sin x ને cos x વડે b cos x વડે ભાગ બરાબર મેં આખા પદને b cos વડે ભાગેલા છે પછી મેં સેપરેટ આપી દીધું પહેલા પદને b cos x પૂછે ને બીજા પદને b cos x પૂછે બરાબર બાકી મેં અલગ અલગ નથી ભાઈ આખા પદને જ b cos x વડે ભાગેલું છે જોજો ધ્યાન રાખજો ચલો b cos x ને cos વડે ભાગી તો આવું કઈક મળશે a sin x છે એને b cos વડે ભાગી તો આવું કઈક મળશે ચલો જોઈએ cos cos કેન્સલ b b કેન્સલ b b cos cos અહીંયા કઈ પણ ચેન્જ નથી થતું ચલો જોઈએ શું મળે tan ઇન્વર્સ એના છેદમાં b અહીંયા શું થઈ ગયું એના છેદમાં b માઇનસ ના માઇનસ અહીંયા શું મળ્યું sin ના છેદમાં cos એટલે શું થશે tan x છેદમાં અહીં બધું કેન્સલ થઈ ગયું એટલે શું હશે 1 પ્લસ અહીંયા એના છેદમાં એક b વહી ગયું અને જોડે sin ના છેદમાં cos એટલે શું મળ્યું tan x જુઓ આપણી tan આલ્ફા માઇનસ tan બીટા છેદમાં 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા ફોર્મ્યુલા બન્યું ને અથવા બીજું કે ફોર્મ્યુલા tan ઇન્વર્સ નું માઇનસ વાળું ફોર્મ્યુલા tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y માઇનસ એક જ ફોર્મ્યુલા છે ક્યુ છે tan ઇન્વર્સ x માઇનસ y છેદમાં 1 પ્લસ x y તો આ વસ્તુ આપણી પાસે અહીં આવી tan ઇન્વર્સ x માઇનસ y છેદમાં 1 પ્લસ x ઇન્ટુ y તો આના બરાબર શું લખી શકું આ વસ્તુ આરામથી લખી શકાય કારણ કે આમાંથી તમે આ લખો તો આવું સ્વરૂપ હોય તો એમાંથી આ લખો કઈ પણ ચેન્જ નથી ફોર્મ્યુલા છે બરાબર એટલે જે સ્નાર છે ઇક્વલ ટુ હોય એટલે આવું હોય તો એના બરાબર તમે લીસે લખી શકો છો એટલે આના બરાબર શું લખીશ tan ઇન્વર્સ x x એટલે શું a ના છેદમાં b માઇનસ tan ઇન્વર્સ y y ની જગ્યાએ શું છે tan x એટલે શું થશે tan ઇન્વર્સ y y ની જગ્યાએ શું છે tan x ચલો તો શું મળ્યું આનું કઈ થશે નહીં એને મજે લેવા દઉં tan ઇન્વર્સ a by b આનું કઈ થશે હા tan અને tan ઇન્વર્સ કેન્સલ એટલે શું મળ્યું આપણે x તો આ આપણો જવાબ બરાબર છે હજી એક વાર રિપીટ કરું છું tan ઇન્વર્સ ની અંદર જો tan પડી જાય તો વિધેય પ્રતિવિધેય કેન્સલ અને અંદર જે વધે આપણો સ્વરૂપ મળશે નાનું સ્વરૂપ મળશે સારું સ્વરૂપ મળશે બરાબર છે તો અહીંયા આ લેવા માટે કા તો x બરાબર ધારવું પડશે x શું છે એની ખાલી sin x ને cos x છે ખાલી x નથી ને તો sin x અને cos x શું કરશો અંશ અને છેદ b cos વડે ભાગીશ અને મને આવું સ્વરૂપ મળે એ આપણું ફોર્મ્યુલા છે tan ઇન્વર્સ માઇનસ વાળું આના બરાબર છે આપણે આ મૂકી શકીએ મૂકી ગોટ મને સાદું સ્વરૂપ મળી હવે
મેડમ સરળનો શું ઉપયોગ થયો એ કાઈ નહી જુઓ a / b tan x અહીંયા આવી a / b tan x ઈ છે માઈનસ 1 કરતા મોટા છે જો અહીંયા માઈનસ 1 હશે ને તો 1 1 કેન્સલ અને છેદમાં 0 આવશે છેદ 0 એટલે ઇન્ફિનિટી બરાબર ઇન્ફિનિટી અવ્યાખ્યાયિત થઈ શકે વ્યાખ્યાયિત થઈ શકે નહીં એટલા માટે અહીં માઈનસ 1 કરતા મોટું ગમે ચાલશે પણ માઈનસ 1 ચાલશે નહીં અહીંયા આ શરતનો મીનિંગ એવો થાય છે કે જો આ શરત હશે તો જ અહીંયા ઇન્ફિનિટી નહીં થાય એટલે કે છેદ 0 નહીં થાય અને ઇન્ફિનિટી નહીં બનશે જો ઇન્ફિનિટી બનશે તો વ્યાખ્યાયિત નહીં થાય આ સ્ટેપ છે વ્યાખ્યાયિત નહીં થાય રાગનો નંબર છે પણ પરથી લખી શકશું નહીં બરાબર બાકી કોઈ શરતનો મીનિંગ છે નહીં આપણે કે 12 નું એક્ઝામ્પલ ચલો 13 નું જોઈએ શું થાય ચલો અહીંયા કોઈ સાબિત નથી કરવાનું અહીંયા શું કરવાનું છે આપણે ઉકેલવાનું છે ઉકેલો એટલે શું x બરાબર મેળવો x એવો મેળવો કે જે LHS બરાબર RHS થાય અહીંયા કોઈ વસ્તુ સાબિત કરવાની છે નહીં કે LHS બરાબર RHS લઈ આવો અહીંયા શું કરવાનું છે ઉકેલો ઉકેલ મેળવો ઉકેલ મેળવો એટલે શું તો કે અહીંયા કોઈ ચલ પદ આપેલું છે x આપેલું છે ચલ પદ તો x બરાબર કિંમત મેળવો જેનો ઉકેલ થશે આ સમીકરણ બરાબર આ કેવું સમીકરણ છે ત્રિકોણમિતિ પ્રતિવિધિ સમીકરણ છે tan ઇન્વર્સ વર્ડ સમીકરણ છે તો આ સમીકરણને તમે સોલ્વ કરશો એટલે તમને x બરાબર મળશે કે x આપણો આ સમીકરણનો ઉકેલ થશે ચલો આને સોલ્વ કેવી રીતે કરશો tan ઇન્વર્સ + tan ઇન્વર્સ એટલે તો ફોર્મ્યુલા છે આપણી પાસે ચલો મૂકીએ tan ઇન્વર્સ x + y હવે x * y ઇન્ટુ શું છે આપણી પાસે 6x² બરાબર અહીંયા જોજો 2x + 3x 3x = શું થશે 6x² બરાબર તો અહીંયા 6x² છે એ ગ્રેટર ધેન પણ છે કે લેસ ધેન કંઈ નહીં શકે છે અને અહીંયા કોઈ શરત પણ આપેલી નથી તમને કૌંસમાં બરાબર tan ઇન્વર્સ + tan ઇન્વર્સ આ જ આપેલું છે કોઈ શરત આપેલી નથી જ્યારે કોઈ શરત ના આપેલી હોય ત્યારે આવું વસ્તુ ચેક કરવાની જરૂર છે નહીં અને ચેક કરશો તમે તો x સ્વરૂપમાં હશે x સ્વરૂપમાં હશે તમે કહી નહીં શકો કે ગ્રેટર ધેન 1 છે કે લેસ ધેન 1 જ્યારે કઈ ના કહી શકે કે ગ્રેટર ધેન 1 છે કે લેસ ધેન 1 ત્યારે કઈ ના શકે કે ક્યુ ફોર્મ્યુલા એપ્લાય કરો ત્યારે સૌથી પહેલા પણ મેં કીધેલું છે કે ક્યુ ફોર્મ્યુલા એપ્લાય કરો ક્યુ tan ઇન્વર્સ + 2x + 3x છેદમાં 1 માઈનસ x ઇન્ટુ y ચલો ઇઝ ઇક્વલ ટુ π / 4 આ tan ઇન્વર્સ પેલી સાઈડ જવા દો પહેલા તો અહીંયા જ રાખી આપણે આગળ અંદરનું સાદું કાપી દઈએ તો ઈઝી પડે બરાબર 2x + 3x 5x 1 minus 2 into 3 at 6 x into x at x square is equal to pi by 4 so tan inverse barabar ki se jawab diye to 5x by 1 minus 6x square is equal to 10 pi by 4 so 10 pi by 4 ni kimat apne khabar chhe shu thase 1 to 1 minus 6x square is equal to 1 chalo aane guni naam to shu thase ya 5x is equal to 1 minus 6x square into 1 એટલે શું થશે 1 minus 6x square બધું આ સાઈડ લઈ આવો એટલે દ્વિઘાત સમીકરણ બની જશે અને દ્વિઘાત સમીકરણ કેવી રીતે સોલ્વ કરવું આપણે ખબર છે આગળના નીચેના ધ્રુવોમાં 10 9 8 એ બધા આપણે શીખી ગયા કે દ્વિઘાત સમીકરણના અવયવ કેવી રીતે પાડવા ચલો 6x square આ સાઈડ આવશે તો પ્લસ પ્લસ 5x 1 આ સાઈડ આવશે તો માઈનસ ઇઝ ઇક્વલ ટુ 0 ચલો આ આપણું દ્વિઘાત સમીકરણ છે જેને નામ હતું ને એકવાર રિપીટ કરજો બરાબર શું કરવાનું આગળનું જે પદ છે 6 અને પાછળનું જે માઈનસ 7 નું પદ લેવાનું એ બંનેનો ગુણાકાર શું થશે માઈનસ 6 માઈનસ 6 ના એવા ભાગ પાડો કે પ્લસ 5 આવે તો માઈનસ 6 ના ભાગ એવા પાડો કે પ્લસ 5 આવવું જોઈએ તો માઈનસ 6 એટલે શું માઈનસ 2 ગુણાકારમાં પ્લસ 3 તો એના 6 થશે પ્લસ 5 થશે નહીં થાય કેવી રીતે કરશું તો કે 6 એકા 6 6 માંથી એક જઈ ગયો 5 બરાબર તો આ રીતે આ ભાગ કરશે 6x² + 6 - x - 1 = 0 જુઓ 6x માંથી એક જાય તો +5x અને 6 - 1
માઈનસ 6 મળી જશે તો આપણે ભાગ પાડ્યા હવે કોમન કાઢીએ કોમન કાઢશો એટલે 6x બહાર નીકળી ગયું તો અંદર શું આવ્યું આ બે માંથી શું કોમન નીકળશે 6x તો 6x કોમન કાઢો તો અહીં એક x વધશે પ્લસ ના પ્લસ અહીં બહાર નીકળી ગયું એટલે 1 વધશે આ બંને માંથી શું કોમન કાઢો માઈનસ 1 તો અહીંયા શું વધશે પ્લસ x પ્લસ 1 = 0 આ બંને માંથી વસ્તુ કોમન કાઢો તો x પ્લસ 1 નીકળશે પાછળ શું વધશે 6x માઇનસ 1 is equal to 0 x plus 1 બરાબર 0 or 6x minus 1 બરાબર 0 આના બરાબર પણ 0 લખી શકો અને આના બરાબર પણ 0 લખી શકો આ કેમ આવે આ વર્ગમાં ગણવા શીખી ગયા છીએ ab is equal to 0 તો a બરાબર 0 or b બરાબર પણ 0 આપણે 11 માં ગણવામાં અથવા નાના ધોરણ 10 માં પણ શીખી ગયા છીએ બરાબર એટલે આના બરાબર પણ 0 લખી શકો અથવા આના બરાબર પણ 0 ચલો આપણે એક કરતા બનાવીએ x બરાબર minus 1 જોઈએ એક તો આનો ઉકેલ મેળવવાનો છે બરાબર છે
જે આપણે અધૂરો મળ્યો છે એક ઉકેલ માટે આપણે ચકાસણી કરી છે શું કહ્યું છે તો કે એક ઉકેલ માટે ચકાસણી કરી તો આપણે શું કરતું મળતું તો LHS બરાબર RHS મળતું નથી તો આપણે આ ઉકેલ થશે નહીં આના માટે ચકાસણી તમારે ઘરે કરવાની છે અને આજે બીજું હોમવર્ક છે સ્વાધ્યાય 2 ના દાખલા નંબર 2 7 ને 8 બીજામાં 2 સાઇન ઇન્વર્સ છે એને શું કરશું સાઇન ઇન્વર્સ પર સાઇન ઇન્વર્સ 2 ટાઈમ આપેલા છે તો એમાં કે બીવાની જરૂર નથી બરાબર 2 ટાઈમ સાઇન ઇન્વર્સ કમ્પ્લીટ થાય સાઇન ઇન્વર્સ પ્લસ સાઇન ઇન્વર્સ અને આગળ વધશો મેથડ પ્રમાણે આપણે દાખલો થઈ જશે અને 7 અને 8 માં આપણે જે કરાવેલું છે એ મેથડ માંથી જ છે એટલે આજનો હોમવર્ક છે અહીંયા જે ઉકેલ એક ચકાસવાનો બાકી રહી ગયો એ કમ્પ્લીટ કરવાનું છે અને બીજું સ્વાધ્યાય 2 નો બીજો 7 અને 8 નો જે આપણે આજે દાખલાઓ જોયા છે મેથડ પરથી છે તે પ્રોસેસ છે બરાબર અને એના પરથી દાખલાઓ કમ્પ્લીટ કરવાના છે ઓકે નમસ્કાર